નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર અગિયાર વાતાવરણની સજીવો પર અસરો આ પાઠમાં આપણે વાતાવરણનું નિર્માણ તેમજ વાતાવરણ વાતાવરણના વાતાવરણના કયા વાયુઓ રહેલા છે તેમજ વાતાવરણની સ્તર રચના વિશે અભ્યાસ કર્યો હવે આગળ જોઈએ હવામાન હવામાન એટલે કોઈ સ્થળની કોઈ સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ ટૂંકમાં હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે એટલે કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન એ તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થતું હોય છે હવામાન સવાર બપોર સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે એટલે સવારનું અલગ બપોરનું અલગ અને રાત્રિનું અલગ હોઈ શકે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતે ફેરફાર થતો રહે છે સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો એટલે હવામાન છે એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે એટલે અમુક સમય થાય એટલે એમાં ફેરફાર થાય છે સવારે ઠંડી પડે બપોરે ગરમી અને સાંજે વરસાદ પડો આવું હવામાનમાં શક્ય છે હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે એટલે આજે હવામાન બદલાય છે તેની આપણા જીવન અને આપણી જે પ્રવૃત્તિઓ છે તેના પર પ્રભાવિત થતી હોય ઘણી વખત વધારે ગરમી હોય ત્યારે આપણે કામ કરવામાં આળસ આવે છે તો આ આવી રીતે આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય અને દેશનું હવામાન ખાતું છે તે હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી એ દિલ્હી શહેરમાં આવેલી છે તે આઈએમડી એમ ડી ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે અને તેના પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ કોલકાતા નાગપુર અને પુણે શહેરમાં આવેલા છે ત્યારબાદ જોઈએ આબોહવા સામાન્ય રીતે કોઈ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા એટલે પાંત્રીસ વર્ષો સુધી અવલોકન કરવામાં આવે છે આબોહવા સ્થાનિક પરિસ્થિતિ તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આ આબોહવા છે તેની સ્થાનિક પરિસ્થિતિ એ તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવજીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે આ આબોહવા છે એ જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ સૃષ્ટિ માનવ માનવજીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે જો આબોહવામાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો આપણને કામ કરવામાં આળસ થાય છે એટલે સજીવસૃષ્ટિ સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરતી હોય છે ત્યારબાદ જોઈએ તાપમાન હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે હવામાં જે ગરમીની સપાટી રહેલી છે તેને આપણે તાપમાન કહીએ છીએ વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે વાતાવરણનું તાપમાન છે એ દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે જેમ ઋતુઓ બદલાય તેમ તાપમાનમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે શિયાળામાં જેટલું તાપમાન હોય એટલું ઉનાળામાં અલગ હોય છે સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે સૂર્યઘાતનું પ્રમાણ વિષુ અવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે સૂર્યઘાત છે તે તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે અને તેનું પ્રમાણ છે એ વિષુ અવૃતના ધ્રુવો તરફ ઘટે છે વિષુ અવૃતના ધ્રુવો તરફ જઈએ તેમ સૂર્યનો તાપ ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા હોય છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે તે આપણા બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઊગી શકે નહીં એટલે વધારે જો ગરમી પડે તો પાકો બળી જાય છે નષ્ટ થઈ જાય છે અને તે ઊગી શકે નહીં શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે શહેરમાં ગામડા કરતાં તાપમાનનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો હોય છે તેનું મુખ્ય કારણ છે પાકી સડકો અને જે મકાનો હોય છે તે પાકા હોય છે સિમેન્ટથી બનેલા હોય છે જ્યારે તમે જુઓ ગામડાઓમાં કાચા મકાનો હોય છે ઝૂંપડા હોય છે એટલે આ ત્યાં આગળ ઠંડ ગરમીનું પ્રમાણ ઓછું હોય છે ત્યારબાદ જોઈએ વાતાવરણનું દબાણ આ ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે અને આ જે હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે હવાના જે વિશાળ સ્તરો છે તે વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે તેને વાતાવરણનું દબાણ કહે છે પૃથ્વી સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે આપણે જે પૃથ્વી સપાટી પર વાતાવરણનું જે દબાણ છે એ સૌથી વધારે હોય છે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈ પર જઈએ તેમ દબાણ ઘટે છે વધારે તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે વધારે તાપમાન જે હોય એ પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈ અને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે જે હલકું દબાણ છે તે વાદળછાયા અને ભેજયુક્ત ઋતુની સાથે જોડાયેલ છે ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે જ્યાં આગળ ઓછું તાપમાન હોય એવા પ્રદેશોમાં વાતાવરણ કેવું હોય છે ઠંડુ માટે ત્યાં ભારે દબાણ હોય છે હવે આગળ આપણે પવનો અને પવનોના પ્રકારો વિશે આપણે બીજા ભાગમાં જોઈશું